આપણે અત્યારે થર્ડ ફ્લોર પર ઓફિસ એરિયામાં ઊભા છીએ. થર્ડ થી લઈને સિક્સ ફ્લોર સુધી તમને આ રીતનું એલિવેશન મળશે, ખુલ્લું આખું મળશે બરાબર. ગ્રાઉન્ડ થી લઈને ફોર્થ ફ્લોર સુધી પ્લાઝા ખુલ્લો, ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર શોપ આવેલી છે. એની હાઈટ 11 ફીટ છે, જેથી તમે ત્યાં કોઈ બ્રાન્ડેડ શોરૂમ છે, બેંક છે, જ્વેલરી શોરૂમ છે એ ટાઈપનું આપણે સ્પેશિયલ રીતે ડિઝાઇન કરેલું છે, જેથી કોઈ બી શોરૂમ અહીંયા આવીને પોતાનો શોરૂમ ચાલુ કરી શકે છે. કનેક્ટિવિટી ખાસ બધાને પ્રાયોરિટી હોય છે, તો કનેક્ટિવિટીમાં અહીંયા આપણે મેટ્રો જે છે એનું સ્ટેશન વોકિંગ ડિસ્ટન્સ LP સવાણી સ્કૂલ જે 2 મિનિટ જ થઈ. કન્સ્ટ્રક્શન ક્વોલિટી જે છે એ અમે સુપરિયરિટી ક્વોલિટી આમાં મેન્ટેન કરેલી છે. RCC આખું જસ્ટ ફ્રેમવર્ક જે છે તે ટોટલી RMC પ્લાન દ્વારા જ અમે એ ડિઝાઇન કરેલું અને એનાથી જ કન્સ્ટ્રક્શન કરેલું છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ પાલ એરિયામાં. તમે જોઈ શકો છો મારી પાછળ યુનિટી કોર્નર નામનો કમર્શિયલ પ્રોજેક્ટ આવેલો છે, જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છે. આ અભિષેકભાઈ છે એ યુનિટી કોર્નરનો કમર્શિયલ પ્રોજેક્ટ આખો પૂરેપૂરો એક્સપ્લોર કરવામાં આપણી મદદ કરશે. હેલો દોસ્તો, વેલકમ ટુ યુનિટી કોર્નર. આપણે ઊભા છીએ અત્યારે LP સવાણી 2 ગોરોપત રોડ પર, JK પેટ્રોલની બાજુમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે યુનિટી કોર્નર, જેના વિશે હું તમને માહિતી આપીશ. આપણો પ્રોજેક્ટ ડબલ રોડ કોર્નરનો પ્રોજેક્ટ છે. એક આ રોડ જાય છે જૈન દેરાસરવાળો રોડ, અને આ રોડ છે તે પેટ્રોલ પંપવાળો રોડ છે. આપણા પ્રોજેક્ટમાં 2 લેયર ડબલ બેઝમેન્ટ પાર્કિંગ આપેલું છે, અને ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ આપણે અલગથી અહીંયા આપેલું છે બરાબર. ગ્રાઉન્ડથી લઈને ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર શોપ આવેલી છે, અને સેકન્ડથી લઈને સિક્સ ફ્લોર સુધી ઓફિસિસ આવેલી છે. જ્યારે પ્રોજેક્ટ રેડી થશે ત્યારે ઇનોવેશન આ ટાઈપનું થશે. ચાલો આપણે હું તમને પ્રોજેક્ટ બતાવું. આપણું આ ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ છે, અહીંયાથી લઈને આખું L શેપમાં પાર્કિંગ છે. ચાલો આપણે શોપ જોઈ લઈએ. આપણી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર શોપ આવેલી છે, જેનો વ્યૂ આ ટાઈપમાં આવશે. આ ફ્રન્ટ શોપ છે આપણી, એન્કર શોપ, 4 એન્કર શોપ છે આપણી. ફર્સ્ટ ફ્લોર પર બી શોપ આવશે. આપણી બધી શોપ છે, આ આપણી શોપ છે. આ ટાઈપની શોપ આવશે, 11 ફીટની હાઇટ આવશે આપણી. શોરૂમ ટાઈપની શોપ આવશે બધી. તેમાં તમે તમારો શોરૂમ તમે કરી શકો છો, બીજું કોઈ તમારે કોઈ ફ્રેન્ચાઇઝી ખોલી હોય તો આપણે કમ્બાઈન કરીને પણ શોપ આપીએ છીએ બરાબર છે. તો આપણે આ 11 ફીટની હાઇટ આવશે, આ ટાઈપની શોપ આવશે. ફ્રેન્ડ્સ, આપણી આ મેઇન એન્ટ્રી છે, અહીંયાથી એન્ટ્રી થશે બરાબર છે. આપણે ગ્રાઉન્ડથી લઈને ફોર્થ ફ્લોર સુધી ખુલ્લો પ્લાઝા આપેલો છે, જેનાથી તમે કોઈ બી શોપ રાખશો કે ઓફિસ રાખશો તો તમને રોડ સાઈડનો વ્યૂ મળશે બરાબર. કોઈ શોપનો વ્યૂ અંદર ઢંકાશે નહીં બરાબર છે. એ ટાઈપનું આપણું એલિવેશન છે. આપણી આ ડબલ બેઝમેન્ટ પાર્કિંગની એન્ટ્રી છે. એન્ટ્રી અહીંયાથી થશે, અને એન્ટ્રી એક્ઝિટ પાછળ રોડ પરથી થશે. મિત્રો, આપણી આ ગ્રાઉન્ડ ફ્લોરની શોપ છે બધી. આ ગ્રાઉન્ડ ફ્લોરની શોપ છે, અને ઉપર છે ફર્સ્ટ ફ્લોરની શોપ. ગ્રાઉન્ડ ને ફર્સ્ટ ફ્લોર શોપ આવશે, અને સેકન્ડથી લઈને સિક્સ ફ્લોર સુધી ઓફિસિસ આવશે. આપણે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર શોપ આવેલી છે. એની હાઇટ 11 ફીટ છે, જેથી તમે ત્યાં કોઈ બ્રાન્ડેડ શોરૂમ છે, બેંક છે, જ્વેલરી શોરૂમ છે એ ટાઈપનું આપણે સ્પેશિયલ રીતે ડિઝાઇન કરેલું છે, જેથી કોઈ બી શોરૂમ અહીંયા આવીને પોતાનો શોરૂમ ચાલુ કરી શકે છે. દર્શક મિત્રો, આપણે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વિશે માહિતી લીધી. હવે આપણે સેકન્ડથી લઈને સિક્સ ફ્લોર સુધી જે ઓફિસિસ આવેલી છે તેના વિશે હું તમને માહિતી આપીશ. ચાલો, આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છીએ. આ આપણો ફોયલ એરિયા છે, અને ત્યાંથી રોડ સાઈડનો વ્યૂ આ ટાઈપનો આવશે. આ બધી આપણી શોપ છે, અને આપણે 2 લિફ્ટ આપેલી છે, જે સ્ટેચર લિફ્ટ રહેશે, મોટી લિફ્ટ રહેશે બરાબર છે, જે -2 થી 6 ફ્લોર સુધી કવર કરશે. આની પાછળ આપણે કોમન વોશરૂમ આપેલું છે, અને એવરી શોપની ઓફિસમાં આપણે ઇન ને આઉટની લાઇન આપેલી છે. આપણે અત્યારે સેકન્ડ ફ્લોર પર ઓફિસ એરિયામાં આવી ગયા છીએ. આપણે જો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે આપણો, આપણે નેચરલ લાઇટમાં કામ કરીએ છીએ, તો બી તમે જો હવા ઉજાસ બધી જગ્યાએ તમને પરફેક્ટ મળશે. આપણે આ પ્રોજેક્ટમાં કસ્ટમાઇઝનો ઓપ્શન આપીશું. CA છે, IT ફર્મ છે, પછી ડૉક્ટર છે, કોઈને બી કાર્પેટની વધારે નીડ હોય તો આપણે એ રીતે કસ્ટમાઇઝ કરી આપીશું. આ લુક છે આપણો, જો તમને ખુલ્લી જગ્યા મળશે આ રીતને. આપણે અત્યારે થર્ડ ફ્લોર પર ઓફિસ પર આવી ગયા છીએ, ત્યાંથી આપણને આ ટાઈપનું વ્યૂ આવશે. અત્યારે ખુલ્લું જ છે, તો તમારે કસ્ટમાઇઝ કરવું છે, તમારી કોઈ કાર્પેટ વધારે નીડ છે તો તમે આ ટાઈપનું તમારી રીતના સ્ટ્રક્ચર કરી શકો છો. આપણે અત્યારે થર્ડ ફ્લોર પર જે આ વ્યૂ છે, પેટ્રોલ પંપનો વ્યૂ આવશે, ત્યાંથી આ ટાઈપનો વ્યૂ આવશે, ખુલ્લું જ રહેશે બરાબર છે. આપણે આગળ આવો, જઈએ બતાવીએ તમને. આ સાઈડ બી આપણો રોડ છે, તે ખુલ્લો રહેશે. અહીંયાથી પણ આ ટાઈપનો વ્યૂ આવશે, તમને આ રોડ સાઈડનો વ્યૂ મળશે. અને ત્યાં કોર્નર પડે છે આપણો, ત્યાંથી પણ એક રોડ પડે છે, તો ત્યાંથી તમને પણ રોડ સાઈડનો વ્યૂ મળશે. ચાલો આપણે રોડ સાઈડનો વ્યૂ જોઈ લઈએ.
અહીંયાથી પણ આ ટાઈપનો વ્યૂ આવશે. અહીંયા બી એક રોડ પડે છે એટલે થ્રી રોડ સાઈડ કોર્નરનો પ્રોજેક્ટ છે આપણો, જેથી તમને વ્યૂ પરફેક્ટ રોડ સાઈડનો જ મળશે. આપણે ગ્લાસ એલિવેશનમાં પ્રોજેક્ટ છે, ત્રણ રોડ સાઈડ કોર્નરથી તમારો પ્રોજેક્ટ ખુલ્લો જ રહેશે, જેનાથી તમને ફ્યુચરમાં વેન્ટિલેશન પર પ્રોપર મળશે. આપણે અત્યારે થર્ડ ફ્લોર પર ઓફિસ એરિયામાં ઊભા છીએ, થર્ડથી લઈને સિક્સ ફ્લોર સુધી તમને આ રીતનું એલિવેશન મળશે, ખુલ્લું આખું મળશે બરાબર. ગ્રાઉન્ડથી લઈને ફોર્થ ફ્લોર સુધી પ્લાઝા ખુલ્લો અને એની ઉપર આ રીતનો ફ્લોર આવશે. યુનિટી ડેવલપર્સ અમારી એક ભાગીદારી પેઢી છે અને યુનિટી કોર્નર એ આ પેઢીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે અમારે એવું એક બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવો. અને એને લઈને અમે પ્લાનિંગ જ્યારે કર્યું ત્યારે ઘણા બધા પોઈન્ટ્સ ઓફ વ્યૂ અમે ધ્યાનમાં રાખેલા. એક તો એવો અમારો પોઈન્ટ હતો કે ભાઈ કોમર્શિયલ જે પ્રોપર્ટીઝ ઇન્વેસ્ટરો કે યુઝરો જે કંઈ લે એને સૌથી સારું એનું શું એમ હોય કે ભાઈ આપણને બિઝનેસ મળી રહેવો જોઈએ. તો અહીંયા એક આખો જે ટીપી 10 છે એ ટોટલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટોથી ડેવલપ થયેલી ટીપી છે. એટલે અહીંયા તમે જોશો કે બધા જ આજુબાજુમાં બધા સરાઉન્ડિંગ જે બધા પ્રોજેક્ટો છે એ ફૂલી રેસિડેન્શિયલ છે. એની અંદર શોપ કે એવું કશું છે નહીં. એટલે એ બધાનું જે ટૂંકમાં ખરીદી છે એ આમાં જે શોપો કે જે છે એને મળવાની છે. ત્યાર પછી કનેક્ટિવિટી ખાસ બધાને પ્રાયોરિટી હોય છે, તો કનેક્ટિવિટીમાં અહીંયા આપણે મેટ્રો જે છે એનું સ્ટેશન વોકિંગ ડિસ્ટન્સ LP સવાણી સ્કૂલ જે સમજ 2 મિનિટ જ થાય અહીંથી વોકિંગ ડિસ્ટન્સથી. એટલે કોઈ અહીંયા ઓફિસો કરે કે એને એમ્પ્લોઈઝને આ બધાને જે તે પણ બહુ ઇઝી છે. અને ત્યાર પછી આવે છે કન્સ્ટ્રક્શન, તો કન્સ્ટ્રક્શન ક્વોલિટી જે છે એ અમે સુપરિયરિટી ક્વોલિટી આમાં મેન્ટેન કરેલી છે. RCC આખું જસ્ટ ફ્રેમવર્ક જે છે તે ટોટલી RMC પ્લાન દ્વારા જ અમે એ ડિઝાઇન કરેલું અને એનાથી જ કન્સ્ટ્રક્શન કરેલું છે. ત્યાર પછી સમજો કે બ્રિક્સ વર્ક છે, તો એ નોર્મલી બધા યુઝ કરતા હોય છે બ્લોક્સ, તો અમે એ બ્લોક્સની જગ્યાએ બ્રિક્સથી કામ કરીએ છીએ કે જેનાથી ભવિષ્યમાં પણ ક્યારે કોઈને એકબીજાને વોલ પડે કે તિરાડો પડે કે કશું એવું થાય નહીં. આ બધા પોઈન્ટ્સ. અને ત્યાર પછી ડિઝાઇન પ્લાનિંગ, તો પ્લાનિંગમાં અમારા પ્રોજેક્ટમાં અમે ધ્યાન રાખ્યું. જનરલી કેવું હોય કે કોમર્શિયલ પ્રોજેક્ટોમાં પ્લાનિંગ જે હોય તે સી ટાઈપના હોય, યુ ટાઈપના હોય, તો એમાં આપણને વધારે શોપ સેલ કરવા મળતી હોય. પણ અમે એવું નથી જોયું, સેલિંગ ભલે થોડું ઓછું થાય પણ અમે એવું વિચાર્યું કે દરેક શોપ છે તે રોડથી સામી જ વ્યૂ એનો મળવો જોઈએ. કોઈ સામે સામે અમારે કોઈ શોપનું પણ શટર પડતું નથી. એટલે આ રીતે પ્લાનિંગ વાઇઝ પણ અમે ધ્યાન પર રાખ્યું. અને એક યુનિક અલગ આખું બધા કરતાં અલગ કોર્પોરેટ બિલ્ડિંગ હોય એવી ડિઝાઇન અમે કરેલી છે. અને એના અનુરૂપ જ કોર્પોરેટ કંપની પણ અમારા આ પ્રોજેક્ટની અંદર નારોલા ઇન્ફોટેક જે કરીને છે જેની પાસે 300 તો એમ્પ્લોય અત્યારે ઓલરેડી વર્કિંગમાં છે, એ કંપની પણ અહીંયા એણે 32,000 સ્ક્વેર ફીટ અમારા ટોપના 2 ફ્લોર આખા એ લોકોએ પરચેઝ કર્યા છે અને એ અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે. એટલે આ રીતે બધા એંગલથી જોઈએ તો અમારો પ્રોજેક્ટ જે છે એ હાલના સમયમાં એકદમ એમ કહેવાય કે પ્રોપર બેસ્ટ પ્લાનિંગથી થઈ રહેલો છે અને એ રીતે અમે કામ કરી રહ્યા છીએ. હું તમને ફરીથી આપણા પ્રોજેક્ટનું એડ્રેસ આપું છું. LP 72 ગૌરવપથ રોડ પર JK પેટ્રોલની બાજુમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે. યુનિટી કોર્નર ડબલ બેઝમેન્ટ રોડ કોર્નર પ્રોજેક્ટ છે. આપણે 2 રોડ સાઇડ કોર્નરનો પ્રોજેક્ટ આપણો છે. તો તમારા સપનાનું કોઈ બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તો આજે જ અચૂક મુલાકાત લો અમારા પ્રોજેક્ટની, યુનિટી કોર્નર. ખૂબ જ સરસ માહિતી અભિષેકભાઈ, થેન્ક યુ. અને વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું અભિષેકભાઈના નંબર બી આપી દઈશ ને પ્રોજેક્ટનું પૂરું એડ્રેસ પણ મેન્શન કરી દઈશ. તો આજે જ મુલાકાત લો યુનિટી કોર્નરનું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.